दिवाळी वेकेशन बाद सूरतनुं कापड बजार सोमवारे फरी धमधमतुं थयुं, ज्यां कर्मचारीओना फरजियात कोरोना टेस्ट कराया, साथे ज अन्य लोकोने पण कोरोना टेस्ट माटे समजावामां आव्या, तो डायमंड मार्केट एसोसिएशननी पण बैठक योजाई। આ દ્રશ્યો સુરત કાપડ માર્કેટના છે, જ્યાં કામ કરતા કર્મચારીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ કરાયા, કેમ કે દિવાળી બાદ કાપડ માર્કેટ સોમવારથી શરૂ થયું ત્યારે વતનથી પરત આવેલા કર્મચારીઓ સુપર સ્પ્રેડર ન બને તે માટે આ વખતે ફરજિયાત ટેસ્ટિંગનો માર્ગ અપનાવાયો, કર્મચારીઓને ટેસ્ટ બાદ જ માર્કેટમાં પ્રવેશ અપાયો, જેના માટે 28-30 ટેસ્ટિંગ સેન્ટર ઊભા કરાયા। સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનીધી પાનીએ પણ કાપડ માર્કેટની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું। શહેરની કાપડ બજારમાં 70,000થી વધુ વેપારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે। સુરત શહેરમાં અત્યારે લગભગ 12,000 ટેસ્ટિંગ કરીએ છીએ પ્રતિ દિવસ। એ ટેસ્ટિંગ આપણે 15,000 સુધી લેવા માટે સંપૂર્ણ પ્રયત્ન છે અને આગામી દિવસોમાં 20,000 સુધી પણ ટેસ્ટિંગ જે છે લેવા માટે સુરત મહાનગરપાલિકા સક્ષમ છે। જે 45 વર્ષથી ઉંમરના જે લોકો છે, ખાસ કરીને એનું ટેસ્ટિંગ થવું જોઈએ એવું અમે કમિશનરને કીધું છે। બાકીના જે કોવિડના જે કાયદાઓ છે એનું ફોલો ટેક્સટાઇલ ઉદ્યોગ તો કરે છે। કાપડ બજારની આસપાસ છૂટક મજૂરી કરતા કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે અનોખો પ્રયોગ હાથ ધરાયો। આરોગ્ય વિભાગના કર્મચારીઓ રસ્તા પરથી પસાર થતા લોકોને કોરોના ટેસ્ટ માટે સામેથી બોલાવતા દેખાયા, જોકે કોરોનાના ભયને કારણે લોકો ટેસ્ટ કરાવવાનો ઇનકાર કરતા જોવા મળ્યા, ટેસ્ટ કરાવવાને બદલે બહાનાબાજી કરતા જોવા મળ્યા। આ તરફ સુરત ડાયમંડ એસોસિએશન સાથે પણ મહાનગરપાલિકા કમિશનર તથા મેયરે બેઠક યોજી। હીરા ઉદ્યોગકારો સાથેની આ બેઠકમાં કોરોનાની બીજી લહેરથી કઈ રીતે બચી શકાય તે દિશામાં મંથન કરાયું। બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરવા જેવી બાબતોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મુકાયો। કોરોના સૌથી ઘાતક સ્તર પર છે, સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। દવા નહીં ત્યાં સુધી ઢીલાશ નહીં, સૂત્ર સરકારે આપ્યું છે, તેમ છતાં અમદાવાદીઓનું હમ નહીં સુધરેંગે મિશન યથાવત છે। કોરોના બેકાબુ પણ બિંદાસ છે અમદાવાદીઓ, નિયમો તોડવામાં અવ્વલ અમદાવાદીઓ। સરકાર લોકોને નિયમો પાળવા માટે અનેક વિનંતી કરે છે, કડક દંડની પણ જોગવાઈ કરી છે, તેમ છતાં અમદાવાદીઓ સુધરવા તૈયાર નથી। તમામ પ્રયાસો છતાં કદાચ અમદાવાદીઓ આ બધું જ જાણે કે ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે। કોરોના સંક્રમણને પગલે અમદાવાદ શહેરમાં માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ કરાયો છે, પરંતુ ત્યારબાદ પણ 483,200 અમદાવાદીઓ માસ્ક વગર ઝડપાયા અને 7 કરોડ જેટલી માતબર રકમ એએમસીએ અમદાવાદીઓ પાસે દંડ રૂપે વસૂલ કરી છે। કોર્પોરેશનની 200 જેટલી ટીમો મિશન માસ્કની કામગીરીમાં જોડાઈ છે। ઘણા લોકો માસ્ક લટકાવી રાખે છે, ઘણા લોકો ખિસ્સામાં રાખે છે, અમે એક જણને પકડીએ 10 જણને માસ્ક પહેર્યા વગરના હોય, એક જણને પકડી એટલે બાકીના 9 જણા પહેરી લે છે, આ બિલકુલ ખોટું છે। અત્યારે જો સંક્રમણને અટકાવવું હોય તો માસ્ક એ જ માત્ર તમારી પાસે મેડિસિન છે કે ઉપાય છે। અમદાવાદીઓ ન સુધરતા હવે એએમસીએ માસ્ક ન પહેરનાર લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરાયો છે, જે અંતર્ગત છેલ્લા 3 દિવસમાં અમદાવાદમાં 256 લોકોના એએમસીએ કોરોના ટેસ્ટ કર્યા। 256 લોકો પૈકી કુલ 9 લોકો કોરોના પોઝિટિવ આવ્યા, 9 પૈકી 6 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને 3 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા। નેગેટિવ આવેલા લોકો પાસેથી રૂપિયા 1,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।